નમસ્તે વિદ્યાર્થી મિત્ર, પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એક વિષય ગુજરાતી, તેમાં ચોથો પાઠ છે આવરે વરસાદ. જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે બાળકો ગીત ગાતા હોય છે. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે લખ્યું છે, ગીત ગાય છે, બાળકો ખુશ થયા છે. આવરે વરસાદ, ઢેબર્યો વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક. તો પાઠમાં કહ્યું છે કે આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગાડો વાજા, પી 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 પી, પો 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 પો, મુશળધાર મુશળધાર, વરસે છે પીળી ડાધાર, છબલ 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 છબલ, છોમ 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 છોમ, રેલમ છેલમ રેલમ છેલમ, નદી નાળા રેલમ છેલમ, સરર સરર સોમ સોમ. તો અહીંયા કહ્યું છે કે આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગાડું વાજા, વગાડું વાજા, પીપીને પોપો એવો અવાજ કરીને વગાડું તમારા માટે વાજા, મુશળધાર તમે વર્ષા કરો, વરસો અને પાણી નાની ધાર વરસાવો, રેલમ છેલ કરી નાખો નદી અને નાળા. જે નદી નાળા રેલમ છેલ થશે તે સરસોમ એવો અવાજ આવવા માંડશે, અને તમે વરસો. આગળ કહ્યું છે કે વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવા, ઠંડક ઠંડક થાય મારે મન, તાટક તાટક થાય મારે મન, વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે વાદળો વરસો પાણી, વરસો તમે વરસો, મને રમવાની મજા આવશે, તમે વરસો તો મારે મન ઠંડક ઠંડક થઈ જશે, મારા મનમાં ઠંડક થઈ જશે, એકદમ આમ તાઠક થઈ જશે મારા મનમાં. વાદળ વાદળ વરસો પાણી, એટલે વાદળને કહી રહ્યા છે કે તમે પાણી વરસાવો જેથી ગરમીની જે રાણી છે તે નાસી જશે. નીચે તમને આપ્યું છે કે નવા શબ્દો, તો નવા શબ્દો છે ઘેબર્યો, મુશળધાર, તેલમ છે ને તાઠક. આગળ કહ્યું છે પ્રશ્ન નંબર એકમાં, સાંભળો અને બોલો. તો આપણે બોલીશું, તમે સાંભળો. વર નર દર સર, વન મન જન દન, દસ રસ નસ જસ, દમ જમ સમ નમ, સરસ વરસ સમજ મગજ. આગળ છે વજન નજર ગરમ અને નરમ. આગળનો જોઈએ વિદ્યાર્થી મિત્ર, પ્રશ્ન નંબર છે આગળનો બે, ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજો. તો અહીંયા તમને અમુક ચિત્રો આપેલા છે, તો તેમાં તમારા શરીરની દેખભાળ તમારે કેવી રીતે રાખવાની છે એના પર અહીંયા ચિત્ર આપેલા છે. તો તમારે નાક સાફ કરવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ એમ કીધું છે, તો તમારે રૂમાલથી નાક સાફ કરવો જોઈએ. પછી તમારા હાથ ગંદા હોય તો હાથ બરાબર સાબુથી ધોવા જોઈએ. પછી પગ સાફ કરવા માટે પણ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. પછી કાન સાફ કરવા માટે પણ તમારે ઇયરબડનો ઉપયોગ કરવો જોઈએ. પછી આંખ પણ તમારે સારી રીતે સ્વચ્છ કપડાંથી સાફ કરવી જોઈએ. અને દાંત સાફ કરવા તમારે ટૂથબ્રશનો ઉપયોગ કરવો જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 3, અભિનય કરો. તો શરીરના અંગોની સફાઈનો અભિનય તમારે કરવાનો છે, જે આ ચિત્ર પ્રમાણે તમે કરી શકો છો. પ્રશ્ન નંબર 4માં છે, ઓળખો અને તમારે રંગ પૂરવાના છે. તો પહેલામાં તમને આપેલું છે
વર વ એટલે કે વ સ વ એમ બે શબ્દ આપેલા છે અને એની અંદર તમારે જે ગોળ ગોળ રાઉન્ડ છે તેમાં તમને મનગમતા તમારે રંગ પૂરવાના છે. શેમાં? પણ નીચે જે ગોળ રાઉન્ડ વનો આપ્યો છે એમાં જ, બીજા શબ્દમાં નહીં. ફક્ત વની અંદર જ તમારે રંગ પૂરવાના રહેશે. આગળ આપણે જોઈએ બોક્સ બીજું, તો ત્યાં પણ તમને સ ર દ વ ર સ દ મ એમ આપેલા છે. તો એની અંદર તમારે ફક્ત ર, જે ગોળ રાઉન્ડ નીચે કલર છે રનો, એની અંદર જ રંગ પૂરવાના રહેશે, ફક્ત રમાં. આગળ તમને સફરજનની અંદર ગોળ રાઉન્ડ આપેલા છે એમાં તમારે ફક્ત સ ઉપર જ રંગ પૂરવાના છે, બીજા પર નહીં. એવી રીતે દ્રાક્ષની અંદર ગોળ રાઉન્ડ કરેલું છે અને નીચે ગોળ રાઉન્ડમાં દ બતાવે છે, તો દની અંદર તમારે રંગ પૂરવાના છે, બીજા કોઈ શબ્દોમાં નહીં. બરાબર વિદ્યાર્થી મિત્ર? પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. મોટેથી વાંચો, એટલે આપણે શબ્દ વાંચવાના છે મોટેથી. તો વાંચીશું આપણે ન મ જ મ મ ગ વ ન જ ગ મ ન. પછી કાનાવાળા છે શબ્દો, નામ માન ગાન વાન જાન સાન. હવે માત્ર અને ક્યાં ક્યાં કાનો હશે એકાદમાં, તો વાંચીએ આપણે વેર દેવ મેના રમે જમે અને નમે. બરાબર વિદ્યાર્થી મિત્ર? આગળ આપણે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6માં તમે જોઈ શકો છો કે ટપકા તમારે જોડવાના છે અને લખવાનું છે. બરાબર છે? તમારી ચોપડીમાં જ આવી રીતે તમારે સીધી આડી ઊભી લાઈનો કરવાની છે, જેની અંદરથી તમને કાનો માત્રનો ખબર પડી જશે. એવી રીતે તમારે ટપકા જોડતું જવાનું છે અને આવી રીતે લખતું જવાનું છે. બરાબર છે? પ્રશ્ન નંબર આગળ 7 છે, તો તેની અંદર કહ્યું છે કે આંગળી ફેરવો. જે તમને શબ્દ આપ્યો છે વ ર સ અને દ, એના પર તમારે આંગળી ફેરવતું જોવાનું છે. એટલે કે પેન્સિલની મદદથી તમે આંગળી ફેરવતા જશો, લખતા જશો, એટલે આખો શબ્દ લખાઈ જશે. વ પછી ર પછી સ અને દ. બરાબર? આગળ આપણે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 8. તેની અંદર લખો, તો તમારે લખવાનું છે વ આપ્યો છે પહેલાં બોક્સમાં, ટપકાની મદદથી તેને જોડતું જવાનું છે અને વ આખી લાઈન પૂર્ણ કરવાની છે. પછીનો શબ્દ છે ર, તો ર પણ એવી રીતે ટપકાઓ જોડતું જવાનું છે અને પૂર્ણ કરવાનું. પછી છે સ સસલાનો, એ બી પૂર્ણ કરવાનું છે લખીને. પછી આગળ છે દ, દ પર તમારે લખીને ટપકાઓ જોડતું જવાનું છે અને દ પૂર્ણ કરવાનું છે દ. પછી તમને માત્રની નિશાની આપી છે, માત્ર પર તમારે ટપકાથી જોડતું જવાનું છે અને પૂર્ણ કરવાનું છે લખીને. આગળ પણ એવી રીતે વ આપેલો છે અને ઉપર માત્ર કરવાનું છે, એટલે શબ્દ થશે વે. એને વે તમારે એવી રીતે લખતો જવાનો છે અને માત્ર કરતો જવાનો છે, એટલે વે એટલે આખી લાઈન તમારે ભરવાની છે. તો એવી રીતે ર પર માત્ર કરવાનું એટલે રે, એની આખી લાઈન પૂર્ણ કરવાની છે. સે એની પણ એવી રીતે માત્ર લખીને લાઈન પૂર્ણ કરવાની છે અને તે એ પણ તમારે લખીને પૂર્ણ કરવાનું. આ તમારા ગૃહકાર્યમાં લખવાનું રહેશે. પછી છે વિદ્યાર્થી મિત્ર આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9 વાંચો અને લખો. તો તમારે વાંચવાનું છે જે શબ્દ આપે છે અને બાજુમાં જે ખાલી જગ્યા છે તેની અંદર લખવાનું છે. તો આપણે વાંચીએ મગ માગ નમ નામ રસ રાસ ગજ ગાજ. આગળ સામેના કૌંસમાં જોઈએ છે નમ નમે ગમ ગમે જમ જમે મન મને. પછી આગળ આખું વાક્ય આપ્યું છે એ વાંચીએ આપણે નમન ગરમ જમ. એને પણ સામે તમારે એવી રીતે જ લખવાનું છે કે નમન ગરમ જમ. આગળ છે
ગગન રમત રમે, ગગન રમત રમે। આગળનું વાક્ય છે મનન દાદાને નમ, મનન દાદાને રમ। આગળનું વાક્ય છે વરસાદ વરસે, વરસાદ વરસે। સામે તમારે એવી રીતે જ લખવાનું છે વરસાદ વરસે। પ્રશ્ન નંબર 9 પણ તમારે ગૃહકાર્યમાં લખવાનું રહેશે। આગળ છે પ્રશ્ન નંબર 10 શબ્દ બનાવો। અહીંયા તમને ગોળ રાઉન્ડમાં માત્રાવાળો શબ્દ છે વે એ આપ્યો છે અને એની સામે બીજા ગોળ રાઉન્ડમાં બીજા શબ્દ આપ્યા છે, એના આધારે તમારે શબ્દ બનાવવાનો છે। પહેલો શબ્દ બની શકે છે વેદ, અને તમે જોઈ શકો છો કે ઉદાહરણ રીતે લખેલો જ છે, એવી રીતે તમારે બીજા બે બનાવવાના છે। તો બીજો બનશે વેર, એ લખવાનું તમારે વેદની નીચે લખવાનું વેર, અને પછી બી ત્રીજો શબ્દ લખવાનો છે વે ક, બરાબર વિદ્યાર્થી મિત્ર, વે ક। આગળ છે એવી જ રીતે વ ગોળમાં છે અને સામેના જે વાક્ય આપેલા છે એ છે સે દે અને કાનાવાળો છે વા, તો બનશે પહેલું સે વ જે અહીં લખેલું છે ઉદાહરણ પર, બીજો બનાવવાનો છે તમારે દેવ, બરાબર, અને પછીનો બનશે વા વ, બરાબર વિદ્યાર્થી। આ મિત્રો તમારે પ્રશ્ન નંબર 10 પણ ગૃહકાર્યમાં લખવાનો રહેશે। આગળ છે પ્રશ્ન નંબર 11 જોડકા જોડો। તમે જોઈ શકો છો કે પહેલા કોષ્ટકમાં ચિત્ર આપ્યું છે એની સામે તમારે જોડવાનું છે કે એ જે કાગળનો ડૂચો છે એ તમારે ક્યાં નાખવાનો। તો આપણે કચરાપેટીમાં કાગળ અને જે વધારાની વસ્તુ હોય કચરો હોય એ આપણે કચરાપેટીમાં નાખતા હોય છે, તો એ કચરાપેટીમાં નાખવું, એવી રીતે જોડ્યું છે। એવી રીતે આગળનું ચિત્ર છે કે માટલાનું ચિત્ર બનાવ્યું છે, તો માટલામાંથી પાણી લેવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આપણે ડોયાનો ઉપયોગ કરતા હોય છે। તો છેલ્લા નંબરમાં ડોયાનું ચિત્ર છે એની સામે માટલાથી તીર લઈને જોડી દેવાનું તમારું ડોયા સુધી। પછી છે ઘરનું ચિત્ર બનાવ્યું છે, તો ઘરની અંદર સાફસફાઈ કરવા માટે આપણે સાવરણીનો ઉપયોગ કરતા હોય છે, તો ઘરની સામેથી લાઈન લઈને પહેલા નંબરના ચિત્ર પર આપણે જોડીશું જે સાવરણીનું છે। અને છેલ્લું રોડનું ચિત્ર તમને આપેલું છે, તો એની સામે તમારે ત્રીજા નંબરનું જે મોટું ઝાડું આપ્યું છે રોડ પર સાફસફાઈ કરવા એ મજદૂરો એ વાપરતા હોય છે સફાઈ કામદારો, તો એની સામે તમારે એને જોડી દેવાનું છે। આ પ્રમાણે અહીં પાઠ પૂર્ણ થાય છે। ગૃહકાર્ય મેં તમને આપ્યું એટલું તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો।